बेटा सेल्फी ले ले रे। चल बेटा सेल्फी ले ले रे। भाई आजकल तो सेल्फी नो जमानो छे, जे जो है सेल्फी पड़ावे छे। मम्मी साथे सेल्फी, पप्पा साथे सेल्फी, पप्पी साथे सेल्फी, खावाना साथे। खावाना थी याद आयु कि आज ही रेसिपी नहीं सीखी, सीखी छे ने? तो चलो शुरू कर दिए रसोई नी रमझट देवांशी साथे। सेल्फी नी रमझट तो अपने मानी लीधी छे, हवे रसोई नी रमझट मानवी छे ने? तो चलो जोई ले के आजना शेफ तमारा माटे कई वानगीओ लाव्या छे। तो शेफ जय, वेलकम टू आवर शो। थैंक यू। તમે આજે અમારા દર્શકો માટે શું નવું લાવ્યા છો? આજે હું હર્બ એન્ડ કોર્ન લોલીપોપ બનાવવાનો છું। ઓકે, આ થોડું ડિફરન્ટ છે। જી, મોસમને જોઈને અને કુછ નવા જોઈને હું એવલોન હોટલ સાથે જોડાઈને આ રેસિપી નીકાળવી છે। ઓકે, એટલે તમારા હોટલ સાથે તમે જોડાઈને તમારા હોટલ અને તમારું નવું ઇનોવેશન છે। જી, બિલકુલ। આમાં આપણે કોર્ન અને એવું બધી વસ્તુ યુઝ કરી છે, કેમ કે જો આપ મોનસૂન વેધર છે આજકાલ, તો તમે રસ્તા ઉપર જોવો કે કેટલા બધા કપલ્સ લારીઓ ઉપર મકાઈ ખાય છે, તો આ જોઈને એવલોન હોટલ ઇન્સ્પાયર થયા અને આ રેસિપી આપણે હોટલમાં ચાલુ કરી। કોઈ વિચાર્યું પણ ના હોય કે આપણે મકાઈ ખાઈએ છીએ, મકાઈમાંથી પણ કોઈ ઇન્સ્પાયર થઈ શકે છે। ખૂબ જ સરસ। ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા લીધેલા છે? ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અમેરિકન કોર્ન, બોઇલ્ડ પોટેટોસ, રો બનાના, કોટેજ ચીઝ, કોરિયાન્ડર, ગ્રીન ચીલીસ, બ્લેક સોલ્ટ, રેડ ચીલી પાવડર, એવલોન સ્પેશિયલ મસાલા, ગરમ મસાલા, ધનિયા પાવડર, જીરા પાવડર, હર્બ્સ, કસૂરી મેથી, બ્લેક પેપર, બ્રેડ ક્રમ્સ, બેટર, ઓઇલ અને બ્રેડ સ્ટિક્સ। ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ્સ તો ઘણા બધા છે। સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું આપણે? સ્ટાર્ટિંગ આપણે સૌથી પહેલા આપણે બોઇલ પોટેટોસ લઈને એને મેશ એને ગ્રેટ કરીશ આપણા બાઉલમાં। ઓકે, અને એનાથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈશ, એમાં ઓઇલ મેકીને આપણે ગેસ ચાલુ કરી દેવાનું, ત્યાર સુધી આપણું ઓઇલ ગરમ થઈ જશે અને પછી બેટર રેડી થઈ જશે, એમાં ફ્રાય કરી દેવાનું। ફાઇન, સૌથી પહેલા આપણે ગ્રેટ કરી દેવાનું બોઇલ પોટેટોસને। યે આપકે પોટેટોસ ગ્રેટ હો ગયે। સિમિલરલી આપણે રો બનાનાને ગ્રેટ કરી દઈએ। આ પણ તમે 30-40 ગ્રામ્સ જેટલા લઈ શકો, તો વધારે નાખી દોશો તો બહુ સ્વીટ થઈ જશે। अब पनीर यूज करेंगे हम, कॉटेज चीज जिसको बोलते हैं। ओके, ये पण અત્યારે આપણે 1 ક્યુબ જેટલો લીધેલો છે। જી, 40-50 ગ્રામ્સ। अब इसको हम मिक्स करेंगे। घर पे जैसे आटा गूंथते हैं वैसे ही इसके बैटर को हमें गूंथने का है। अब इसको हमने गूंथ दिया है। अब इसके अंदर हम लोग सबसे पहले हमारा एवलॉन स्पेशल मसाला डालेंगे। अच्छा, एवलॉन स्पेशल मसाला? जी, ये मसाला हमारे यहाँ पे स्पेशली होटल पे ही बनता है। ओके। इसके अंदर इलायची, लौंग और इन सबके जो आयुर्वेदिक हर्ब्स हैं उन सबको कूट के हमारे शेफ स्पेशली उसको बैठ के बनाते हैं। ओके, અને આપણે 2 ચમચી જેટલું લીધેલું છે। જી, આ આપણે રેડ ચીલી પાવડર ટેસ્ટ પ્રમાણે, જેવું તમે તીખું જોઈએ છે તો તીખું નાખો, ઓછું જોઈએ તો, પર મોસમ કો દેખ કે મેં ઇસકો થોડા ઝ્યાદા તીખા બનાને વાલા હું, તાકી ખાને મેં મઝા આવે। એક્ઝેક્ટલી। બ્લેક સોલ્ટ નહીં, ગ્રીન ચીલીસ, ગ્રીન ચીલી આપણે કેટલી લીધી? 2-3। ઓકે, વેલનેસ ને ઝ્યાદા સ્પાઈસી હો જાયેગા। ધનિયા પાવડર 1 સ્પૂન, જી હાફ, ગરમ મસાલા 1/4 સ્પૂન, જીરા પાવડર 1/4 સ્પૂન, હર્બ્સ હાફ સ્પૂન। ઓકે, હર્બ્સ એસી ચીજ હૈ જિસકા ટેસ્ટ નહીં હોતા, ઇટ ઇઝ જસ્ટ ફોર ધી એસેન્સ, ઉસકા એક સ્મેલ આતા હૈ જિસસે લોકો વો ચીજ ખાને કી ઓર ઈચ્છા હોતી હૈ। કસૂરી મેથી
Pepper. अब इसको अच्छे से मिक्स करने का. अब आपका बैटर तैयार हो चुका है. ओके. अब हम इसको स्टिक्स में ऐड कर देंगे. अच्छा, प्लेट. ब्रेड स्टिक लेंगे. इसका आप सबसे पहले राउंडल बना देंगे ऐसे. अच्छा, जैसे घर पे आटा गूंथते होंगे रोटी बनाने से पहले. बस सेम वही तरीके से इसका राउंडल बना के इसके अंदर सेंटर में से स्टिक डाल देंगे. ओके. ऐसे. ओके. अब इसको थोड़ा प्रेस प्रेस करके ताकि वो गिर ना जाए, वरना बहुत ऊपर हैवी हो जाएगा और वो गिर जाएगा. इसको धीरे 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 प्रेस करके खूब धीमे थी सारी रीते करूँ ऊपर से जी. या इसमें थोड़ा पेशेंस की जरूरत पड़ेगी. ये हो गया आपका रेडी. जैसा आप देख सकते हैं इसमें आपको हर प्रकार का कलर दिखेगा. हाँ. ग्रीन भी है, रेड भी है, वाइट भी है. ये सब मसाले इसमें से ऊपर से दिखेंगे. अब हमारे ये रेडी हो चुका है. अब इसके लिए हम सबसे पहले हमारा बैटर लेंगे जिसके अंदर कॉर्नफ्लावर, मैदा और पानी को मिक्स करके ये बैटर बनाया हुआ है. ओके. और साथ ही साथ एक बैटर एक में लेंगे हम ब्रेड क्रम्स. फाइन. ब्रेड को टोस्ट करके उसके पूरे क्रम्स बना दिए हैं. या तो घर पे क्रंची लागे. जी, क्रंची लागे. घर पे आप टोस्ट को लेके भी उसके क्रम्स निकाल सकते हैं. ओके. अब इसको पहले तो कॉर्नफ्लावर और इसके बैटर में डिप करेंगे. Fine. ताकि ये वेटी हो जाए पूरा बाहर से. और उसके बाद इसको हम इसके अंदर डिप करेंगे. ब्रेड क्रम्स में आपने रख दोड़ी ले इसमें. इसका एक कलर भी जैसे आपने अभी एक आपने अलग अलग कलर्स देखे. हाँ. अब ब्रेड क्रम्स में डालने से इसका कलर एक हो जाएगा. ओके. और फ्राई करेंगे तो परफेक्शन आ जाएगा इसमें. अब ये आपके रेडी हो चुके हैं कॉर्न लॉलीपॉप. अब इसको हमें सिर्फ डीप फ्राई करना है. अब एक एक करके ध्यान से साइड से भी इसमें डिप कर देंगे. अच्छा, कुछ ध्यान थी करो पर से कि जेती करी ने खुली ना जाए. जी. अभी हमें इसका कलर एकदम डार्किश ब्राउन चाहिए. फाइन. तो जब तक इसका कलर डार्क ब्राउन नहीं होता है इसको हम तेल में ही रहने देंगे. ओके. जैसा कि आप देख सकते हैं पूरा कलर उसका ब्राउन हो चुका. हाँ. है अब जैसे वो सूखेगा तो वो डार्क ब्राउन होता जाएगा. बराबर. हमारा प्रोडक्ट हर्ब एंड कॉर्न रेडी हो चुका है. अब सर्विंग के लिए हम इस बाउल के अंदर इसको प्लेस कर देंगे. इसके साथ हमने मिंट चटनी, टाटा सॉस, वेजिटेबल सैलेड और टैमरिन चटनी के साथ उसको सर्व करेंगे. इन चारों में से जिसको भी जैसा पसंद हो उस हिसाब से वो उसको खा सकता है. और ये आपकी डिश हो चुकी है रेड. शेफ, तमे रेसिपी तो सरस बना भी दीजिए. એસ તમે વેલ્લા જ કીધું તમે માસ્ટર છો અને હું માસ્ટર છું સેલ્ફી પાડવા. તો આપણે આની સાથે એક સેલ્ફી પાડી લઈએ. રેસિપી શીખી લીધી છે, સેલ્ફી પણ પાડી લીધી છે, પણ રીત લખવાની બાકી છે. લખાવીશ પણ આ બ્રેક પછી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. તમે સરસ મજાના સ્ટાર્ટર હર્બ એન્ડ કોર્ન લોલીપોપની રીત લખેલો ત્યાં સુધી હું જરાક ટાઈમ પાસ કરી લઉં.
હબ એન્ડ કોર્ન લોલીપોપ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલ બાફેલા બટાકાનો માવો લઈ તેમાં એક નંગ બાફેલા કેળાનો માવો, એક ક્યુબ પનીર, એક ટીસ્પૂન ગરમ મસાલો, એક ટીસ્પૂન લાલ મરચું પાવડર, એક ટીસ્પૂન સંચળ, એક ટીસ્પૂન લીલા મરચા, ચપટી ધાણા પાવડર, એક ટીસ્પૂન ગરમ મસાલો, એક ટીસ્પૂન જીરું પાવડર, એક ટીસ્પૂન હર્બ્સ, એક ટીસ્પૂન કસૂરી મેથી, ચપટી મરી પાવડર એડ કરી બરાબર મિક્સ કરો. રેડી કરેલા સ્ટફિંગમાંથી બ્રેડ સ્ટિક પર લોલીપોપ રેડી કરો. હવે રેડી કરેલા લોલીપોપને કોર્નફ્લોર અને મેંદાના બેટરમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સમાં કોટ કરી ત્યારબાદ તેને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરો. ફ્રાય થઈ ગયા બાદ રોલ્સને સર્વિંગ ગ્લાસમાં એડ કરી સર્વ કરો. તો તૈયાર છે હબ એન્ડ કોર્ન લોલીપોપ. શેફ જયે એક વાનગી તો આપણને શીખવી લીધી છે, હવે બીજી કઈ વાનગી શીખવવાના છે એમને જ પૂછી લઈએ. શેફ, એક વાનગી તો સરસ મજાની તમે શીખવી લીધી, બીજું શું શીખવવાના છો? બીજું આપણે બનાવીશ મોકટેલ. મોકટેલ? ઓકે. એન્ડ મારી પાસે આજે નવો મોકટેલ છે. ઓકે. જે સ્પાઈસી છે. સ્પાઈસી મોકટેલ? એનું નામ છે સ્પાઈસી મેલન. સ્પાઈસી મેલન? યસ. એમાં હું શું કરીશ, મેલન જે સ્વીટ અને સ્પાઈસી નું કોમ્બિનેશન કરીને ગ્રીન ચીલીઝ નાખીને એક નવું કોમ્બિનેશન નીકળીશ. વાવ, ખૂબ જ સરસ છે. જી, એના ઇન્ગ્રેડિયન્ટ્સ છે આપણી જોડે કટ ગ્રીન ચીલીઝ, ચોપ ગ્રીન ચીલીઝ, રેગ્યુલર ગ્રીન ચીલીઝ, લેમન, ક્રેનબેરી જ્યુસ, વોટરમેલન સિરપ, શુગર સિરપ એન્ડ સમ પાઇનેપલ એન્ડ વોટરમેલન ફોર ગાર્નિશ. ઓકે, સૌથી પહેલાં શું કરીશું? સૌથી પહેલાં આપણે મિક્સર લઈશ, એમાં એની અંદર આપણે સબસે પહેલે લેમન લઈને નાખી દઈશ. ઓકે, કમ સે કમ મિનિમમ 4-5 લેમન હમે નિચોડને પડેંગે અંદર. અચ્છા, ઇસમે હમને લેમન નિચોડ દિયા હૈ. અબ ઇસકે અંદર હમ થોડી સી ગ્રીન ચીલીઝ ડાલેંગે. ઓકે, સ્પાઈસી અનુસાર, જ્યાદા સ્પાઈસી હમે કરના નહીં હૈ. અબ ઇસકે અંદર આપ થોડા સા ક્રેનબેરી જ્યુસ, જિસકો બોલતે હૈ, ફ્રેશ બેરીસ કો હમને લેકે ક્રશ કરકે જ્યુસ બનાયા હૈ. એક કપ જેટલો યે અરાઉન્ડ આપકા અપ્રોક્સ જાયેગા 15-20 ml. બરાબર. એન્ડ યે આયા આપકા વોટરમેલન સિરપ, યે 3-4 ટીસ્પૂન્સ ડાલ દેંગે હમ. ઓકે. એન્ડ થોડા સા સ્વીટનેસ કે લિયે હમ શુગર સિરપ એડ કરેંગે, હાફ અ સ્પૂન. અચ્છા, અબ ઢેર સારી આઈસ ક્યુબ્સ લેની હૈ હમે. ઓકે, ટાઈટ બંધ કરકે અબ યે હમને સારી ઇન્ગ્રેડિયન્ટ્સ કો મિક્સ કર દિયા હૈ. ઓકે, અબ ઇસકા ટેસ્ટ થોડા સ્વીટ રહેગા. અબ સ્પાઈસીનેસ કે લિયે હમ ઇસમે એડ કરેંગે ટબાસ્કો સોસ. ફાઇન, ફોર ટુ ફાઇવ ડ્રોપ્સ ઓફ ટબાસ્કો સોસ. 3-4 ડ્રોપ? જી. સીધા જાકે આપકે ગલે પે લગેગા. ઓકે, યે આપકા અબ આપકા હો ચુકા હૈ મોકટેલ રેડી. ઇસકો સિર્ફ ફિનિશિંગ કી જરૂરત હૈ. અબ હમ ટોપિંગ કે લિયે ઇસકે અંદર હમ કોઈ ભી એરેટેડ બેવરેજ યુઝ કર સકતે હૈ. ફાઇન, સ્લાઇટલી ડાલેંગે તાકી ઇસકા ગેસ ના નિકલે. ઓકે, એન્ડ કેન યુઝ ગ્રીન ચીલી, અ લેમન બી એઝ અ સાઇડ ગાર્નિશ, એન્ડ એટ ધી એન્ડ યુ કેન એડ સ્કૂપ્સ ઓફ મેલન, ચેરી, પાઇનેપલ એન્ડ મિન્ટ. ઓકે, રેડી કરીને જ રાખેલું છે. તમે આપ ચાહે તો ઇસકો આપ ડિપ ભી કર સકતે હૈ ઇસકે અંદર. ઓકે, યા તો અગર વો ઓવરફ્લોટ યા નિકલ રહા હૈ બહાર તો ઉસકો આપ એસે ભી લગા સકતે હૈ. ફાઇન, યે રહા આપકા સ્પાઈસી મેલન મોકટેલ તૈયાર. ઓકે શેફ, તમે ખૂબ જ સરસ રીતે અને ફટાફટથી બધી રેસિપી શીખવાડી દો છો, પણ એક મોકટેલથી મારું શું થશે? મને તો એક બીજું મોકટેલ શીખવું છે.
ઓકે, તો કેવું મોકટેલ તમે પસંદ કરો છો? તમને કોઈ હોટ મોકટેલ જોઈએ છે, સમર કુલર જોઈએ છે, હેલ્ધી ઓપ્શન જોઈએ છે? હેલ્ધી ઓપ્શન, હેલ્ધી ઓપ્શન સારો રહેશે. એક્ઝેક્ટલી. તો ચલો આપણે બીજો એક ઓર મોકટેલ બનાવીએ જેનું નામ હશે બ્લુ આઈસ ક્રશર. બ્લુ આઈસ ક્રશર? યસ. આ પણ એકદમ યુનિક જ છે. અને એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? અબા ઇસમે આપકે ઇન્ગ્રેડિયન્ટ્સ હૈ બ્લુ સિરપ, શુગર સિરપ, જિંજર વોટર, લેમન, મિન્ટ લીવ્સ ઓર બહોત સારી ક્રશ્ડ આઈસ. ઓકે, વધારે વાર નથી જોવી મને, ફટાફટથી સ્ટાર્ટ કરી દઈએ. ઓલ રાઈટ, સબસે પહેલે હમ ઇસકો લેંગે ઓર ઇસકે અંદર જૈસા કે હમને પહેલે કિયા થા, ઓકે, ઢેર સારા લેમન જ્યુસ નિકાલેંગે ઉસકા. અબ ઇસમે હમને લેમન્સ ડાલ દિયે હૈ. ઓકે, અબ હમ ઇસકે અંદર જિંજર વોટર ડાલેંગે. જિંજર વોટર, ફાઇન. 2-3 સ્પૂન્સ ડાલ દેંગે હમ ઇસમે. ઓકે, સાથ મે શુગર સિરપ મીઠાસ કે લિયે. ઓકે, 2-3 સ્પૂન્સ. એન્ડ રિફ્રેશિંગ ઓર કલર કે લિયે હમ ડાલેંગે બ્લુ ક્રશર. 3 સ્પૂન્સ. 3-4 સ્પૂન્સ. इसको हम इसमें बंद करके शेक करेंगे. अब हम एक ग्लास के अंदर ढेर सारी क्रश्ड आइस भर देंगे. आइस, जैसा कि आप देख सकते हैं मैं पूरा उसको क्रश्ड आइस से भर चुका है. एग्जैक्टली. अब इसके अंदर कैसे टॉपिंग कर देंगे. एंड फाइनल फिनिशिंग के लिए हम मॉकटेल में एरेटेड बेवरेज यूज कर लेंगे. ओके, एंड नाउ कम्स द गार्निशिंग. एक मिंट लीफ टॉप पे डाल सकते हैं आप इसके साथ साथ. इसके अंदर आप, अगर आपको मिंटी फ्लेवर चाहिए तो आप इसके अंदर क्रश्ड मिंट भी ऐड कर सकते हैं. फाइन, ये आपका ब्लू आइस क्रशर तैयार. वाओ, खूब सरस लगी रही है. थैंक यू. કયું પીવું હું વિચારી લઉં છું. ત્યાં સુધી આપણે એક બ્રેક લઈ લઈએ. બ્રેક પછી આની રેસીપી લખાવીશ. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. સરસ મજાના બે મોકટેલ શીખી લીધા છે, બ્લુ આઈસ ક્રશર એન્ડ સ્પાઈસી મેલન. રીત લખવી છે ને, તો ફટાફટથી નોટ કરી લેનો ક્વિક રીકેપ. સ્પાઈસી મેલન બનાવવા માટે સૌપ્રથમ 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1 ટીસ્પૂન લીલા મરચાંના પીસીસ, ક્રેનબેરી જ્યુસ 3 ટેબલસ્પૂન, 2 ટેબલસ્પૂન વોટરમેલન જ્યુસ, 1 ટેબલસ્પૂન શુગર સિરપ અને જરૂર મુજબ બરફના પીસીસ લઈ બધું બરાબર મિક્સ કરી તેને શેક કરી લો. ત્યારબાદ ડ્રિંકને સર્વિંગ ગ્લાસમાં લઈ 4 ડ્રોપ ટોબેસ્કો સોસ એડ કરી તેમાં એરિટેડ ડ્રિંક ઉમેરો. ત્યારબાદ લીલા મરચા, લીંબુની સ્લાઈસ અને ચેરીથી ગાર્નિશિંગ કરી સર્વ કરો. તો તૈયાર છે સ્પાઈસી મેલન. બ્લુ આઈસ ક્રશર બનાવવા માટે સૌપ્રથમ શેકરમાં 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 2 ટીસ્પૂન આદુનો રસ, 3 ટીસ્પૂન શુગર સિરપ, બ્લુ ક્રશર સિરપ એડ કરી શેક કરો. સર્વિંગ ગ્લાસમાં બરફનો ક્રશ એડ કરી રેડી કરેલો મોકટેલ એડ કરી ઉપર એરિટેડ ડ્રિંક નાખો. ત્યારબાદ પુદીના, ચેરી ટોમેટો અને લીંબુના પીસીસથી ગાર્નિશિંગ કરી સર્વ કરો. તો તૈયાર છે બ્લુ આઈસ ક્રશર. શેફ, આજે તમે ખૂબ જ સરસ વાનગી શીખવાડી અને આટલા મસ્ત મોકટેલ્સ જે મને પણ ભાવે છે તેના માટે તમને ગિફ્ટ આપવું જ પડે. થેન્ક યુ સો મચ. અને રસોઈની રમઝટ અને ઈટીવી તરફથી તમને આ સર્ટિફિકેટ મળે છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. સૂપ હોય, સ્ટાર્ટર હોય કે મોકટેલ્સ હોય, હું તમારા રસોડે આવવા માટે ખૂબ જ ઉત્સુક છું. પણ મને તમારા ઘરે બોલાવવા માટે પાર્ટિસિપેટ કરવું પડશે. તો નોટ કરી લો અમારું એડ્રેસ અને ઈમેલ આઈડી. A101 Commerce House 5 Corporate Road,
પ્રહલાદનગર અમદાવાદ 380051. આપ અમને ઈમેલ પણ કરી શકો છો રસોઈની રમઝટ @etv.co.in. ભાઈ આપણે રસોઈ શીખી લીધી, સેલ્ફી પણ પાડી લીધી અને ઇનફેક્ટ શેફ સાથે પણ સેલ્ફી પાડી લીધી. પણ અત્યારે મસ્ત વરસાદ પડી રહ્યો છે, વરસાદમાં પણ સેલ્ફી તો બને ને. તો હું જઉં છું અત્યારે 2-3 બીજી સેલ્ફી પાડવા માટે. આપણે કાલે ફરી મળીએ રસોઈની રમઝટમાં. ત્યાં સુધી સ્ટે ફૂડી એન્ડ કીપ સ્માઇલિંગ.